કેચપ યુનિટીના આસપાસના છ ગામનો સર્વેની કામગીરી દરમિયાન ગ્રામજનોએ પોલીસ વચ્ચે ઘર્ષણ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના છ ગામોમાં સર્વેની ફેન્સિંગની કામગીરી મામલે અવારનવાર ગ્રામજનોની પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા જ કરે છે. થોડા દિવસ અગાઉ ગ્રામજનોએ કેવડિયા પોલીસ મથકનો ઘેરાવ પણ કર્યો હતો. ત્યારે હાલ 27મીથી શરૂ થયેલ ફેન્સિંગ કામગીરી મામલે ગ્રામજનોએ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. તંત્ર દ્વારા કેવડિયા ગામમાં ફેન્સિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ગ્રામજનો વિરોધ કરવા ઉતરી પડતા પોલીસ વિરોધ કરનાર લોકોને ડિટેન કર્યા હતા અને ડિટેન કરનારમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેવડિયા ગામના હેલીપેડ ફળિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસના સત્તામંડળ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ફેન્સિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીનો ગામ લોકોએ સ્થળ પર જે વિરોધ કરતા મામલો ગરમાયો હતો તો ગામ લોકો પોતાના વિરુદ્ધ દરમિયાન ગામ લોકોએ અધિકારીઓને કહ્યું હતું આ કામગીરી કોની મંજૂરીથી કરી રહ્યા છો, લેખિતમાં ઓર્ડર હોય તો અમને બતાવી ત્યારબાદ કામગીરી ચાલુ કરો તેવી માંગ કરતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે શાબ્દિક બોલાચાલી તથા ઘર્ષણના દ્રશ્યો સર્જ્યા હતા. જો કે આ બાબતે કેવડિયા પીઆઈ ચૌધરીએ ખાલી એટલું જ જણાવ્યું હતું કે ફેન્સિંગની કામગીરી દરમિયાન ગ્રામજનોએ વિરોધ કર્યો હતો અને 8-10 લોકોને ડિટેન કર્યા છે. મહત્વની બાબત તો એ છે કે છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનો અને નિગમના અધિકારીઓ વચ્ચે આ સમસ્યા ચાલી રહી છે, પણ બને છે એવું કે ગ્રામજનો પરેશાન પોલીસ સાથે થાય છે. આટલા બધા ઘર્ષણના બનાવ બનવા છતાં ગ્રામજનો કોઈ પણ ભોગે જામીન આપવા માંગતા નથી. ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરાવી રહ્યો છે. રોજગારી પણ સ્ટેચ્યુમાં નથી આપતા, સ્ટેચ્યુમાં નથી આપતા રોજગારી હવે કબજો હમણાં એ લોકો લે હમણાં કબજો હક હમણાં 2020માં એ કબજો લેવા માંગે છે. પણ જે અમારા જે અમે રહીએ છીએ અને જે અમારી જમીનો ખેડીએ છીએ હવે 15 જૂનથી ચોમાસું બેસી જવાનું છે. 15 જૂનથી એ લોકો ચોમાસું બેસી ગયેલી એમની કાર્યવાહી થવાની હતી, તે છતાં એ 31 તારીખ લગી 5 દિવસમાં એમનો પોલીસ બંદોબસ્ત છે અને બધું જ છે. અને જે આ એ લોકો કરવામાં અમે રેજી આઈટીઆઈ હેઠળ માંગ્યું છે કે બજાર ઇનલેગલ છે, બજારના પ્લોટો જે ફાળવ્યા છે ઇનલેગલ છે અને જે એમને બાંધકામ પ્લોટ ઉપરથી 100x100 કે જેટલાનો એના પર 100x200 પ્લોટ બનાવી દીધો છે અને બજારનું અમે માહિતી માગી છે. માહિતી મારે પાસે બધી બજારની માહિતી પૂરેપૂરી સંપૂર્ણ છે અને અમે કહીએ છીએ વહીવટદારને કે ઊંચો બગલ કરે છે એ અમે ના જાણીએ. અમે તો કેવડિયાનું ફેન્સિંગ કરવાનું, કેવડિયા ફેન્સિંગ કરે અમને વાંધો નથી, ફેન્સિંગ કરો છો તમે બરાબર, પણ રાતે રાતે એમના જ કોન્ટ્રાક્ટર ફેન્સિંગ કરે અને કોન્ટ્રાક્ટર જ મજૂર ડાળવા અને ટોલ લાગે છે અને અમારે જે આગેવાનો છે એમને માટે પાડવામાં આવે છે. અમે ફરિયાદ લખાવવા ગયા કે તમારી ફરિયાદ કોઈ લેવાની નથી બરાબર. અમે સવારમાં અમે 6 વાગે અમે માણસો લઈ ગયો કે માણસોના નામ લખી લીધા અને ફરિયાદ અમારી લીધી નથી અને કોન્ટ્રાક્ટર જે રાતે 6 વાગે કોન્ટ્રાક્ટર કામ પૂરું કરી જાય અને 6 વાગે સવારે 5 વાગે જોવા આવે, રાત્રે પોલીસનો બંદોબસ્ત હતો રાતે 4 વાગ્યા સુધી પોલીસ તો અહીંયા હેરાફેરી કરતી હતી છતાં ફેન્સિંગ તૂટી કેમ, એ ફેન્સિંગ તૂટી એ અમારા માટે પાડવામાં આવે છે તો અમે એ ચલાવવાના નથી. પોલીસને બી અમે કહીએ છીએ, પોલીસને અમે તો કીધું કે પોલીસ સામે કોઈ અમારો ઝઘડો નથી, કોઈ વ્યવહાર નથી, કોઈ તંત્ર નથી બરાબર. પોલીસ બંને બાજુ રક્ષણ આપે પણ રાત્રે જે બના બહેનો એ કોન્ટ્રાક્ટર દ્વારા જ બહેનો છે. કોન્ટ્રાક્ટર જે બી હોય એ કોન્ટ્રાક્ટરને હું કહું છું કે કોન્ટ્રાક્ટર મારી પાસે લાવે અને મને એનો પુરાવો કરે કે તું તને ખબર ક્યાં પડી કે 6 વાગે તું 5 વાગે કેવડિયામાં તપાસ કરવા આવ્યો ફેન્સિંગ તૂટી, અમને તો 7 વાગે ખબર પડી. મારું નામ છે નરેશભાઈ તડવી. તારીખ 27ના રોજ કેવડિયા ગામમાં સંપાદન કરેલી જમીન નિગમ સરકાર સત્તામંડળ અહીંયા અમારે ગામમાં ફેન્સિંગ કરવા માટે આવેલા 2-3 હજાર પોલીસ બેડી અને એ લોકો અમારા આદિવાસી પર લાઠીચાર્જ કરેલો તો અમારા આદિવાસી એવું કહે કે ભલે તમે અહીંયા ફેન્સિંગ માટે આવ્યા ત્યારે અમે એવું કીધું છે કે તમને અમને વાવચર આપો, અમને પુરાવો આપો કે લેખિત આપો, તો લેખિત આપે તો અમે તમને ઘર બહાર અને જમીન આપી દેશું. લેખિત પણ કશું નથી ને પછી આ લોકો અમને ધાકધમકી આપીને દબડાવીને જમીનો પચાવી લે તો અમે એ લોકોને કેવી રીતે જમીનો આપી શકીએ? જમીનો અમારે આપતી નથી, અમારા આદિવાસીની જમીનો અમે જીવીશું કે રીતે? રોજગારી નથી,
તેચુમાં પણ નથી લેતા, તેચુ છે તેચુ છે એવું કરીને આ લોકો તો બહાર ના લાવે એ લોકો અહીંયા ગાળીને રોજગારી એમાં લોકોની છીનવાઈ ગઈ. એક પણ છોકરાને રોજગારી આપી શકતા નથી એ લોકો. અને આ લોકો ઢાક ધમકી આપે અને પાછા એવું કહે કે તમારા કોર્ટમાં તમે જાઓ તો અમે કોર્ટમાં જઈએ. તો મેં કીધું એવું કીધું કે સરકારને તમે ફ્રેન્ચિંગ કરો એવું કીધું એ લોકોને સરકાર તો લેખિત લાવો. તો લેખિત તો આપતા નથી, મૌખિક કે મૌખિક તો ના ચાલે, લેખિત જ ચાલે છે અત્યારે. એટલે એ લોકોને મેં એવું કીધું તમે અમારા ગામમાં ના આવો આટલી બધી પોલીસ લઈને. તો બહેનોની રીતભાવ નથી જાણતા, ભાઈઓની રીતભાવ નથી જાણતા, છોકરાઓને દોડી દોડી નદી કિનારે નર્મદા કિનારે માર્યા છે. તો એ લોકોને અમને માર્યા એમાં છોકરાઓને, એ લોકોને અમને મારીને એ છોકરોને ઉપર ચડી ચડીને માર્યા છે. તો માર્યા તો એનું દવાખાનું પણ નહીં લઈ ગયા છોકરાઓને. અને કમરમાં ના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. તો ફ્રેક્ચર થઈ ગયું અને દવાખાનાનો ખર્ચો પણ આપશે ને ઉપરથી અમારા છોકરા ઉપર જુલમ કરે, કેસ કરે, આવું કરી કરીને કેટલી વખત આવું કર્યું, ક્યાં સુધી ચાલશે આવું?